गुड मॉर्निंग स्टूडेंट्स, सरफेस केमिस्ट्री स्टैंडर्ड 12 साइंस। आपने लास्ट लेक्चर में सरफेस केमिस्ट्री में पृष्ठ ना लीधे थती घटनाओं की चर्चा करता। ये चर्चाओं चार थी, चार घटनाओं की चर्चा करता। कई कई घटनाओं याद करो, एम भी सीखी गया था अपने घटना कई कई, अधिशोषण और अपशोषण। तो आज अपने बीजी बाकी घटनाओं विषे चर्चा करीशुं। बाकी घटनाओं पर आ घटनाओं पर आधार राखे, पृष्ठ पर आधार राखे। चलो स्टैंडर्ड 12 सब्जेक्ट केमिस्ट्री अने बात करता था पृष्ठ पर थती घटनाओं। अने पृष्ठ पर थती घटनाओं चार थी, कई गई? तो फर्स्ट अधिशोषण, सेकंड अवशोषण, थर्ड अवशोषण और चौथी शोषण। चलो अधिशोषण की चर्चा करिए। अधिशोषण कोने कहवा उदाहरण क्यों? तो चारकोल पीडारण की खाण मुद्रावन, चारकोल सरफेस पर पीडारण कण शोषाई जाता था, अंदर सुधी विसरी जाता है, ये अधिशोषण की घटना। अधिशोषण की घटना में जयरे तापमान ना लीधे पाछू अधिशोषण मूल द्रावण में फेरवात, ये घटना थी अवशोषण। ओके, तो हम तीजी घटना की चर्चा करिए, अवशोषण। अवशोषण कोने कहवाय? अधिशोषण जेवी ज घटना अवशोषण है, पण थोड़ो डिफरेंट है। विचारो के कोई कोळसानी सपाटी पर पीडारणना कणों शोषाय तो अंदर सुधी शोषाशे। विचारो चौक जे बोर्ड पर व्हाइट ब्लेक बोर्ड पर लखवानो चौक आवे छे, तेने पानी में मुकता शुं थशे? तो पानी शोषाशे। अमुक घटनाओं में शू शोषावानी घटना फक्त तेना पृष्ठ पर थशे, ज्यारे अमुक घटना में शू के शोषावानी स्थिति पृष्ठ पर नहीं रहे, अंदर सुधी विस्तरे से। बे प्रकार की घटनाओ थशे, समझ पड़ी? एक्जाम्पल तरीके आ बोर्ड पर हूँ आ मार्कर वे लखी रही छू, तो आ मार्कर वे बोर्ड पर जे इंक वे लखाए फक्त सरफेस पर रहे छे। ओके, सरफेस नी अंदर जरूर नहीं, जो सरफेस नी अंदर सुधी शोषाय तो तेने अधिशोषण कहवा छे, पण जो सरफेस पर रहे एटले फरीथी कोई इरेजर वडे काढी नाखता निकली जाए तो ए घटना अवशोषण थई जशे। એટલે અવશોષણ શું છે? તો પૃષ્ઠ પર થતી શોષિત કણો સ્થિર થવાની ઘટના। ઓકે, એક્ઝામ્પલ તરીકે આ માર્કર વડે લખાય છે બોર્ડ પરથી, કાઢી નાખતા નીકળી જશે, અંદર સુધી નહીં જાય। જ્યારે અમુક ઘટનાઓમાં અંદર સુધી વિસ્તરશે, દરેક જગ્યાએ તેનું પ્રમાણ સરખું હશે। ઓકે, એ અધિશોષણની ઘટના છે। ચલો એના પછીની ઘટના છે શોષણ। ચલો શોષણ કોને કહેવાય? તો જ્યારે અધિશોષણની ઘટના અને અવશોષણની ઘટના
एक साथ थाय एक ज समय जोवा मळे ते घटना ने कहेवाशे शोषण। એટલે શોષણ કોના પર આધાર રાખશે? તો જ્યારે અધિશોષણ થાય ત્યારે અવશોષણ થવું જરૂરી છે, બંને થશે ત્યારે જ ઘટના શોષણ કહેવાશે। ઓકે, શોષણની ઘટનાઓ તો ઘણી છે, કોઈ પણ વસ્તુ તમે અવશોષણ કરે છે એવું કહો છો। ઓકે, ચલો આ ઘટનાઓ થઈ, પૃષ્ઠફળ થતી ઘટનાઓ। અધિશોષણના ઉદાહરણો ઘણા છે, આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી। तो अधिशोषण की घटनाओं केटला प्रकार नी होय, केटला प्रकार नी होय, दरेक उदाहरण अमुक प्रकार में तो आता है। तो अधिशोषण ना प्रकार ने छे, एक भौतिक अधिशोषण, અને સેકન્ડ રાસાયણિક અધિશોષણ। હવે ભૌતિક અધિશોષણ કયું, રાસાયણિક અધિશોષણ કયું? તો વિચારો, ભૌતિક અધિશોષણ એટલે ફક્ત તેની અવસ્થા પર જ આધાર રાખે। એક્ઝામ્પલ તરીકે કોલસા ઉપર પીડાના કણોનું અધિશોષણ, ઓકે, કોઈ વાયુનું, કોઈ સપાટી પર અધિશોષણ, ચારકોની સપાટી, એ બધા ભૌતિક અધિશોષણ છે। જ્યારે રાસાયણિક અધિશોષણ ગાય, તો જેમાં જૂના બંધ તૂટે નવા બંધ બને, નવા બંધ કયા પ્રકારના બંધશે, પ્રબળ હશે, નિર્બળ હશે, તેને આ બંધારણ પર આધાર રાખશે। ઓકે, તો ભૌતિક અધિશોષણ તમે રેગ્યુલર લાઈફમાં જોઈ શકો છો, રાસાયણિક અધિશોષણ અમુક પ્રકારની પ્રક્રિયાઓમાં જ જોવા મળશે। તો આપણ જે વચ્ચે ડિફરન્ટ ગાય કાય રહ્યું, તો ભૌતિક અધિશોષણ સૌ પ્રથમ તો વિશિષ્ટ નથી, વિશિષ્ટતા નથી, આમ રાસાયણિક અધિશોષણમાં વિશિષ્ટતા જોવા મળશે। સેકન્ડ, તે પ્રતિવર્તી છે, એટલે કે પરિવર્તનીય છે, પ્રતિવર્તી એટલે જો અધિશોષણ થાય છે તો પાછું અવશોષણ પણ થઈ શકે। એક્ઝામ્પલ તરીકે ચારકોલ, જે ઉદાહરણ જોયું હતું એ રીતે કે ચારકોલની સપાટી પર કોઈ વાયુનું અધિશોષણ થાય તો તાપમાન આપતા ફરીથી અવશોષણ પણ થશે। માટે આમાં અવશોષણ ઉદ્ભવી શકે છે, ક્યારે? જ્યારે તેમાં તાપમાનનો ફેરફાર થાય, દબાણનો ફેરફાર થાય ત્યારે। ચલો, આની સક્રિયકરણ ઊર્જા કેવી હશે? વધારે જોતી હશે, ઓછી જોતી હશે? હા, તો રાસાયણિક બંધ તોડવા માટે, રાસાયણિક પ્રક્રિયાઓ થવા માટે સક્રિયકરણ ઉર્જામાં ફેરફાર થવો જરૂરી છે, પણ આમાં સક્રિયકરણ ઉર્જામાં ઓછો ફેરફાર જરૂરી છે। ચલો, એન્થાલ્પીની વાત કરીએ, એન્થાલ્પી તો બદલાવાની છે, જ્યારે રિએક્શન થશે ત્યારે અમુક ઉષ્મા શોષક હશે, ઉષ્મા ક્ષેપક હશે, એ પ્રમાણે એન્થાલ્પીમાં ફેરફાર થવાનો। તો જ્યારે ભૌતિક અધિશોષણ થાય છે ત્યારે એન્થાલ્પીનું મૂલ્ય 20-40 કિલો જૂલ પ્રતિ મોલ જેટલું મૂલ્ય જરૂર પડે છે, નીચું મૂલ્ય, ઋણ મૂલ્ય। ઓકે, ત્યારે જરૂર મૂલ્ય, પણ એમાં ઋણ જ હોય છે એટલે વાંધો નથી, પણ મૂલ્ય ડિફરન્ટ, આમાં 20-40, જ્યારે રાસાયણિકમાં અલગ છે 80-240 સુધી। ઓકે, આના સિવાય ભૌતિક અધિશોષણ બહુસ્તરીય છે, બહુસ્તરીય એટલે બહુસ્તરીય એટલે
तो विचारो चारकोल नी सपाटी पर छिद्र जो मोटू हशे अने आववाळो अधिशोषित पदार्थ एमा पार्टिकल नाना हशे तो एक छिद्र में एक करता वधारे पार्टिकल पण गोठवाई शके। समझी सको छो? ओके, तो एक करता वधारे अधिशोषित गोठवाशे तो स्तर अलग अलग बनशे, माटे ते एक करता वधारे स्तर बनाई शके छे, माटे ते बहुस्तरीय छे। ओके, आ एनी लाक्षणिकता। आज रीते रासायनिक अधिशोषण में सौ प्रथम तो ते विशिष्ट छे, विशिष्टता धरावे छे। ओके, सेकंड ते पोते अप्रतिवर्ती छे, अप्रतिवर्ती एटले जेमां कोई फेरफार थई शकशे नहीं। जो अधिशोषण थई गयुं तो फरीथी अधिशोषण अपशोषण में परिवर्तन थशे। याद रखो भौतिक अधिशोषण खास मुद्दो छे, भौतिक अधिशोषण अपशोषण में परिणमे छे ज्यारे रासायनिक अधिशोषण अपशोषण में परिणमतु नथी। माटे ए एक ज प्रकारनी प्रक्रिया छे, फक्त पुरोगामी, फक्त पुरोगामी दिशामां आगळ वधे छे। चलो एना पछी अपशोषण थवानी घटना शक्य छे नथी, तो अपशोषण शक्य नथी। सेकंड, सक्रियकरण ऊर्जा की जरूरत पड़े अने खूब ज मोटो तफावत जोशे त्यारे ज प्रक्रिया परिणमशे। जानो छो रासायनिक प्रक्रिया, रासायनिक प्रक्रिया में जूना बंध तूटवा, नवा बंध बनवा, आमा एक्चुअली थशे शुं तो बे इलेक्ट्रॉन, आम तो मुक्त इलेक्ट्रॉन बंध बनावशे, माटे सक्रियकरण ऊर्जा खूब ऊंचो फेरफार धरावे छे। बंद बनवाना छे नवा, अबे नवा बंद बनवा माटे पण ऊर्जा जोशे अने तोड़वा माटे पण ऊर्जा जोशे, माटे एन्थाल्पी पण मूल्य आना करता वधुरुं मूल्य धरावशे। वधुरुं एटले केटलुं? तो एन्थाल्पी नुं मूल्य एसी थी 240 किलो जूल प्रति मोल जेटलू ऋण मूल्य धरावे छे। आमां 20 थी 40 हतो, पेलामां 80 थी 240 किलो जूल प्रति मोल जेटलू मूल्य धरावे। चलो हवे मने एक प्रश्न जवाबो, कि ज्यारे बंद बनशे त्यारे केटला इलेक्ट्रॉन वपराशे? तो बे इलेक्ट्रॉन वडे ज बंद बनशे। ત્રણ વડે બની શકે, એક બંધ બની શકે? ના, તો બે ઇલેક્ટ્રોન વડે બને છે, તો દરેક બંધમાં વિશિષ્ટ ગુણધર્મ બે ઇલેક્ટ્રોનથી બંધ બનવાનો છે। ઓકે, જો બે ઇલેક્ટ્રોનથી બંધ બનશે તો ઇલેક્ટ્રોનની સંખ્યા પરથી જ અધિશોષણ થશે। જો 4 ઇલેક્ટ્રોન હશે તો બે બંધ બનશે, 10 હશે 10 હશે તો 5 બંધ બનશે, એટલે એ સ્તર બંધ નહીં બનાવે, ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધાર રાખશે। માટે अधिशोषण एक स्तरीय अधिशोषण छे। ओके, हवे बन्ने नी सामान्य बाबतो पण छे, बन्ने मां सेम जोवा मळती बाबतो कई? तो
અધિશોષકનો સ્વભાવ, અધિશોષકનું ક્ષેત્રફળ. ચલો અધિશોષકના ક્ષેત્રફળની વાત કરીએ. ચલો ચારકોલ જ્યારે ટુકડો હશે ત્યારે વધારે અધિશોષણ કરશે કે જ્યારે તે પાવડર સ્વરૂપે હશે ત્યારે વધારે અધિશોષણ કરશે? વિચારો કે જે ફોર્મ સોલિડ પ્રમાણે સોલિડ હશે, જેનો ટુકડો હશે એ વધારે અધિશોષણ કરશે કે તે પાવડર સ્વરૂપમાં થઈ જશે તો વધારે અધિશોષણ કરશે? તો જ્યારે પાવડર સ્વરૂપમાં હશે વધુ અધિશોષણ કરશે. તો પાવડર સ્વરૂપમાં એવું શું થયું તો અધિશોષણ વધ્યું? તો જ્યારે ટુકડો હતો ત્યારે જે એનું ક્ષેત્રફળ હતું એના કરતાં પાવડર સ્વરૂપમાં ક્ષેત્રફળ વધે છે. એટલે જેમ ક્ષેત્રફળ વધ્યું તેમ અધિશોષણ પણ વધ્યું. અને ટુકડા કરતા ચોસલા કરતા પાવડરનું ક્ષેત્રફળ વધુ હોય છે. જેમ ક્ષેત્રફળ વધુ તેમ અધિશોષણ વધુ. તે વસ્તુ તે આ ક્ષેત્રફળની વાત ભૌતિક અધિશોષણમાં પણ લાગુ પાડી શકાય અને રાસાયણિક અધિશોષણમાં પણ લાગુ પાડી શકાય. ઓકે, ભૌતિક અધિશોષણમાં ચારકોલ જેવો અધિશોષક, સિલિકા જેલ જાણો છો, જ્યારે આ વિદ્યુતના તાર હોય છે એના પર જે અવાહક પડ હોય છે, વિદ્યુતનું વહન બહાર ના થઈ શકે, કોઈને કરંટ ના લાગે માટે જે પડ હોય છે તે સિલિકા જેલનું બનેલું હોય છે, જે ભેજનનું અધિશોષણ કરે છે. માટે તે ભૌતિક અધિશોષણ, રાસાયણિક અધિશોષણ. ચલો બીજા ઉદાહરણ કયા ઉદાહરણ છે જે અધિશોષણમાં ક્ષેત્રફળ પર આધાર રાખશે? વિચારો ચારકોલનો ટુકડો કોઈ વાયુનું અધિશોષણ કરશે, ક્લોરિનનું, એના કરતાં તેનું પાવડર સ્વરૂપ વધારે અધિશોષણ કરશે. એ જ રીતે ક્ષેત્રફળ બંને અધિશોષણમાં સરખું જ મહત્વ ધરાવે છે. ઓકે,